નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે કદમ એક કદમ બે અને કદમ ત્રણના વિડીયો છે એ જોઈ લીધા હશે વ્યવસ્થિત સમજી અને તમારી બુકલેટમાં લખી પણ લીધા હશે મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કદમ ચાર વિશે બરાબર તો કદમ ચાર પણ સેમ એ જ તમારા આગલા જે કદમ હતા એને અનુરૂપ જ છે બરાબર ખાલી ચેપ્ટર્સ બદલાતું હોય એના સવાલો છે એ બદલાતા હોય છે પણ એની જે પેટર્ન છે એ બધી સેમ જ છે તો પ્રથમ પ્રશ્ન તમને આપેલો છે કે ચિત્ર જોઈ તેના વિશે સાત આઠ વાક્યો લખો હવે તમે ચિત્ર જોશો તો ડુંગર દેખાઈ રહ્યો છે બરાબર સૂરજ આથમતો હોય એવી ક્રિયા દેખાઈ રહી છે મંદિર રહ્યું છે ત્યાં લોકો દર્શન કરવા આવતા હોય એવું દેખાઈ રહ્યું છે પછી ગોવાળિયા છે એ ધણ લઈ ગાયોનું જે ધણ હોય એ ઘર તરફ જાતા હોય એવું લાગી રહ્યું છે તો આના આધારે તમારે પાંચ સાત વાક્યો લખવાના હોય છે બરાબર ચિત્રના આધારે લખવાનું એ સાવ ઇઝી વસ્તુ છે એમાં તમારે કોઈમાંથી જોઈને લખવું એવું જરૂરી નથી તમને જેવું દેખાય એવું તમારે માત્ર લખવાનું છે તો મેં મારી રીતના લખી દીધા છે જેમ કે ગોવાળિયા ગાયોના ધણને ગામ તરફ લઈ જાય છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે પક્ષીઓ તેના ઘર તરફ ઉડી રહ્યા છે મંદિરમાં સંધ્યા આરતી થઈ રહી છે ગામના લોકો ભગવાનની પૂજા પ્રાર્થના કરવા મંદિરે ઊભા છે ત્યારબાદ નદીનો શાંત પ્રવાહ પર્વતોની ગોદમાંથી વહી રહ્યો છે બરાબર આ રીતના તમે ઘણા બધા બીજા વાક્યો પણ લખી શકો છો તો આપણે આગળ વાત કરી પ્રશ્ન નંબર બેમાં લાખો વણજારો પાઠમાંથી તમને ગમતા પાંચ વાક્ય લખો તો એના માટે મિત્રો ખાસ તમારો જે લાખો વણજારો જે તમારું પાઠ્યપુસ્તકમાં પાઠ આપેલો છે એને તમે ખાસ દસ મિનિટમાં વાંચી શકશો બરાબર દસ મિનિટમાં તમે વાંચી લો વ્યવસ્થિત ગેરંટી મારી કે તમને બધા સવાલ છે એમનામાં આવડી જશે ક્યાંય પણ તમારે જોવાની જરૂર નથી લાખો હજારો પહેલાં પાઠ છે ટેક્સ્ટબુક ખોલો અને તેમાં વ્યવસ્થિત ખાલી પાંચ મિનિટ વાંચી લ્યો વાર્તા જ છે એટલે તમારે એમાં મગજ પણ કસવાની કાંઈ જરૂર નથી વાંચી લેશો એટલે તમારા બધા સવાલ છે ઇઝીલી તમે સાચા જવાબ છે એ આપી શકશો હવે આપણે જોતા જઈએ પ્રથમ શું આપણે જો લાખાવણ હજારા પાઠમાંથી ગમતા પાંચ વાક્ય લખવાના હતા તો મેં મેં મારી રીતના લખી નાખ્યા છે બરાબર પાંચ હવે તમારે તમારી રીતના પણ લખવાના છે મેં લખેલું છે જોઈએ તેટલા રૂપિયા લઈ જાઓ તમારા જ છે ત્યારબાદ તમારા પૈસા તો દૂધે ધોયેલા છે વણજારાને પસ્તાવાનો પાર ન રહ્યો અરે રામ આ કૂતરાએ મારી સાખ ઉપર પાણી ફેરવ્યું ઘડીભર ડાઘીઓ થંભી ગયો હવે આ રીતના તમે પાઠાકું વાંચશો આના ઉપરાંત તમને ઘણા બધા વાક્યો મળશે એ તમારે અહીંયા લખવાના છે બરાબર માત્ર પાંચ લખવાના છે આશા રાખું છું આ સિવાય તમે પાંચ વાક્યો લખશો બરાબર ચેપ્ટર વાંચશો એટલે તમને પાંચ વાક્ય બીજા નવા મળશે ત્યારબાદ પ્રશ્ન ત્રણની વાત કરીએ આપણે કે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો હવે તમે જો આખો પાઠ વાંચી લેશો ને તો આ ખાલી જગ્યા તમે એક જ મિનિટમાં સોલ્વ કરી શકશો બરાબર પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું ખાલી જગ્યાની ચોરી થઈ હજારો રૂપિયાની ચોરી થઈ ગઈ હોય છે બરાબર ચારેકોર ખાલી જગ્યા ચાલી એટલે તમને આઈડિયા આવી જાય અહીંયા શું આવશે જવાબ તો કે તપાસ ચાલી ડાઘિયો બધાની ખાલી જગ્યા જ હતો એટલે કે જોડે હતો બરાબર થોડે આગળ જાય અને ખાલી જગ્યા આવે એટલે કે પાછો આવે તમે પાઠ વાંચો તો ખ્યાલ આવી જશે પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને આગળ પગેરું ન મળતા એટલે કંટાળીને સૌ પાછા વળી ગયા ત્યાં ડાઘિયાએ વાણિયાનું ખાલી જગ્યા મોઢામાં પકડીને ખેંચવા માંડ્યો ઉપરના તમે ઉપર જોઈ લ્યો તમને ખ્યાલ આવી જશે અહીંયા જવાબ શું આવશે બરાબર ડાઘિયાએ શું પકડી મોઢામાં પકડીને ખેંચવા લાગ્યો તો એનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે હા વિઝી છે બરાબર ઉપર એક જ વસ્તુ બાકી રહ્યું છે હવે તમારે એ મને કોમેન્ટ કરવાનો છે ત્યારબાદ પ્રશ્ન ચારની આપણે વાત કરીએ કે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રથમ તમને આપેલું છે કે લાખા અને ડાઘિયાનો સંબંધ વર્ણો તો કે લાખા અને ડાઘિયાનો સંબંધ એક વ્યક્તિ કરતાં પણ વિશેષ હતો તે બંને એકબીજાની આંખોમાં જ બધી વાતો સમજી જતા હતા ત્યારબાદ બીજો જોઈએ આપણે કે ડાઘિયાએ વાણિયાનું ધોત્યું મોઢામાં પકડીને કેમ ખેંચ્યું હશે તો અહીંયા જો મોઢામાં પકડીને શું ખેંચેલું છે તો કે ધોત્યું તો આનો મતલબ એમ કે તમારી જે ખાલી જગ્યા હતી એનો જવાબ પણ તમને મળી ગયો બરાબર તો તમારે મને કોમેન્ટ કરવાની છે તોય છતાં તમને ખ્યાલ આવ્યો કે નહીં જવાબ શું હશે તો કે શેઠના ઘરે હજારોની ચોરી થઈ હતી જેની તપાસમાં બધા ગયા હતા પરંતુ ચોરનું પંગેરું ન મળતા બધા પાછા ફરતા હતા ત્યારે ડાઘિયાએ વાણિયાનું ધોત્યું પકડીને તેના પૈસા સુધી પહોંચાડ્યો તેથી તેને જાણ કરવા માટે ધોતિયું ખેંચ્યું હતું બરાબર આના માટે એ વાણિયાનું ધોત્યું ખેંચતો હતો કારણ કે એને જાણથી ક્યાં ચોરી કરેલો માલ છે એ પડેલો છે બરાબર ક્યાં એના પૈસા પડેલા છે ત્યારબાદ આપણે આગળ વાત કરી કે વાણિયાએ ડાઘિયાને વહેલો શા માટે મુક્ત કર્યો તો કે કારણ કે તેના ઘરે જે ચોરી થઈ હતી જેની જાણ ડાઘિયાએ તેને કરીને ઘણા રૂપિયા બચાવ્યા હતા તેથી તેને વહેલો મુક્ત કર્યો હતો બરાબર ત્યારબાદ ચોથો સવાલ છે કે લાખાએ ડાઘિયાને ફિટકાર કેમ આપ્યો તો કે કારણ કે લાખાને એમ લાગ્યું કે કૂતરાએ તેની શાખ ઉપર પાણી ફેરવ્યું તેથી તેને ડાઘિયાને ફિટકાર આપ્યો હતો ત્યારબાદ પાંચમો સવાલ જોઈએ કે લાખાએ સરોવર કેમ બંધાવ્યું તો કે લાખાને બધી વાતની જાણ થયા પછી તેને ખૂબ જ પસ્તાવો થયો જેના લીધે તેણે તેના ડાઘિયાની યાદમાં સરોવર બનાવ્યું જેનું નામ છે ડાઘાસર બરોબર ઘણા વિદ્યાર્થી મિત્રો છે એને જોયું પણ હશે બરાબર ઉત્તર ગુજરાતમાં આવેલું છે રાધનપુર પાસે કે આજુબાજુના વિસ્તારમાં ડાઘાસર છે એ કૂતરાની યાદમાં જે ડાઘ્યો કૂતરો છે એના યાદમાં લાખાએ બનાવેલું સરોવર છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે આપેલ જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો જ્યારે આવી વસ્તુ આપેલી હોય ને વિદ્યાર્થી ત્યારે તમારે વ્યવસ્થિત એ વસ્તુ વાંચી લેવાની સમજી લેવાની ત્યારબાદ જ પ્રશ્ન અને એના જવાબ લખવાના હવે આપણે પ્રથમ જોતા જઈએ તો શું કીધું છે તો કે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા ખાસ વાત જો એક શબ્દની મૂલ્ય છે એક એક શબ્દ ઉપર એ લોકોએ ક્વેશ્ચન બનાવેલો છે એના આપણે જવાબ દેવાના છે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા ચિત્ર સ્પર્ધા માટેના વિષય ક્યાં ક્યાં તો કે એક છે શ્રમનું ગૌરવ અને બીજું છે સ્વચ્છ ભારત હવે સ્થળ શું આપેલું છે તો કે દાવોડ પ્રાથમિક શાળા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા તારીખ શું આપેલી છે તો કે એક એક બે હજાર એકવીસ સમય છે સાંજના ચારથી પાંચ આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે એક ધોરણ ત્રણથી પાંચ માટે અને બીજી છે ધોરણ છથી આઠ માટે હવે એના માટે ઇનામ પણ આપેલું છે કે પ્રત્યેક વિભાગના ટોચના ત્રણ વિજેતાઓ માટે પ્રથમને પાંચસો બીજાને ત્રણસો અને ત્રીજાને બસો બરાબર હવે એક નોંધ આપેલી છે કે સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ અને એના જવાબ આપીએ પ્રથમ જો શું પૂછેલો છે તમને કે ચિત્ર સ્પર્ધા કોણ યોજ છે તો જે જગ્યાએ યોજાવાની હોય તો એ જ યોજતા હોય બરાબર કે ચિત્ર સ્પર્ધા દાવડ પ્રાથમિક શાળા યોજશે ત્યારબાદ બીજો સવાલ છે કે ચિત્ર સ્પર્ધાના વિષય ક્યાં કહે છે તો આપણે ઉપર જ વાંચ્યું કે ચિત્ર સ્પર્ધાના વિષય કોણ હતા તો કે શ્રમનું ગૌરવ અને સ્વચ્છ ભારત ત્યારબાદ ત્રીજો સવાલ કે તમારા પપ્પા આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અને શા માટે તો ઉપર જ આપણે પ્રથમ લીટી જ આપેલી હતી કે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા છે એટલે તમારા પપ્પા અહીંયા ભાગ લઈ શકે નહીં એટલે જવાબ આવશે ના કારણ કે ચિત્ર સ્પર્ધા માત્ર શાળાના વિદ્યાર્થીઓ માટે જ છે બરાબર મેં તમને કીધું હતું ને એક એક વર્ડ ઉપર આ લોકો ક્વેશ્ચન પૂછે એનો આપણે જવાબ દેવાનો હોય ત્યારબાદ ચોથો તમને પૂછેલો છે કે વિનયને ઇનામ રૂપે બસો રૂપિયા મળ્યા તો વિનયનો કયો ક્રમ હશે તો પ્રથમને પાંચસો હતા બીજાને ત્રણસો અને ત્રીજાને બસો તો વિનયનો ક્રમ કયો હોય તો કે વિનયનો ક્રમ તેની સ્પર્ધામાં તૃતીય આવ્યો હશે ત્યારબાદ પાંચમો સવાલ છે કે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શું ફાયદો થશે તો કે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીને સ્ટેશનરી સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે તેમજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે બરાબર આ એને ફાયદો થશે ત્યારબાદ પ્રશ્ન નંબર છની આપણે વાત કરી કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોને લાગુ પડતા બીજા શબ્દો લખો જેમ કે તમને ઉદાહરણ આપેલું છે તો કે વિદ્યાર્થી છે તો તેના જીવનમાં કઈ કઈ વસ્તુનું મૂલ્ય હોય જેમ કે પુસ્તક હોય એની પાસે દફતર હોય પેન્સિલ હોય તો તેવી જ રીતના ખેડૂત છે તો એની પાસે શું હોય તો કે ખેતર હોય હળ હોય ટ્રેક્ટર હોય બરાબર એવી રીતના બીજા અલગ અલગ શબ્દો તમને આપેલા છે જેમ કે રસોડું છે તો તેની અંદર શું તમને જોવા મળે સ્ટવ હોય બરણી હોય વાસણ હોય આકાશ છે તેમાં વાદળ હોય તારા હોય ચંદ્ર હોય મેળો છે તો એમાં ચક્કરડી જોવા મળે ઘણા બધા લોકો જોવા મળે નાના મોટા સ્ટોલ જોવા મળે ત્યારબાદ દવાખાનું છે તો તેની અંદર આવશે દવા ડૉક્ટર અને ઇન્જેક્શન આ ઉપરાંત ઘણા બધા બીજા શબ્દો પણ હોય છે એ પણ તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન સાતની આપણે વાત કરી કે લાખો વણજારો પાઠમાં વપરાયેલ રૂઢિપ્રયોગો અહીં લખો અને તેને વાક્યમાં ઉપયોગ કરો બરાબર તો પ્રથમ આપેલું છે કે આંખવાળી લેવી રૂઢિપ્રયોગ લખવાના છે બરાબર આંખવાળી લેવી તો શું થશે દુઃખી હૃદયે વિદાય લેવી એટલે લાખાએ ફિટકાર આપતા કૂતરાએ જીવનમાંથી આંખ વાળી લીધી ત્યારબાદ બીજું છે ખાતર પડવું ખાતર પડવું એટલે શું થાય તો કે ચોરી થઈ તો કે શેઠના ઘરે ખાતર પડ્યું હતું ત્યારબાદ ત્રીજો સવાલ છે કે દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસ પાત્ર શેઠ તમારા પૈસા દૂધે ધોયેલા છે ત્યારબાદ ચોથું આપેલું છે કે પાણી ફેરવવું તો પાણી ફેરવવું એટલે શું થાય તો કે આબરૂ કાઢવી કૂતરાએ તેમની આશા પર પાણી ફેરવી દીધું હતું ત્યારબાદ પાંચમું છે કે ભારે હૈયે તો કે દુઃખી હૃદયે બરાબર તો કે જાણ થતાં લાખાએ કૂતરાને ભારે હૃદયે અંતિમ વિદાય આપી હતી તો આ રીતના તમે બીજા પણ રૂઢિપ્રયોગ છે એ તમારી રીતના લખી શકો છો પણ ચેપ્ટર્સમાં આવેલા હોય એવા જ લખવાના કીધા છે એટલે આપણે ચેપ્ટર્સને અનુલક્ષીને લખવાના હોય તો વિદ્યાર્થી મિત્રો જે તમારું કદમ ચાર હતું એને પણ આપણે વ્યવસ્થિત સમજી અને જોઈ ગયા હવે તમારે શું કરવાનું છે સિમ્પલ યાદ રાખી લેવાનું છે વ્યવસ્થિત સમજી ગયા એટલે હવે તમારે તમારી બુકલેટમાં વ્યવસ્થિત લખવાનું છે બરાબર સીધું કોપી પેસ્ટ કરતા નહીં પહેલા ખાલી વિડીયોમાં સમજી લો ત્યારબાદ તમારી બુકલેટમાં લખશો તો તમને પણ યાદ રહી જશે અને તમારા ધોરણને બધું આખું પ્લેલિસ્ટ બનાવી દીધું છે અલગ અલગ વિષય વાઇઝ જેથી કરી તમને ત્યાંથી બધા વિડીયોસ મળી જશે અને ત્યાંથી સમજતા સમજતા બધા વિષયના તમે લખી શકશો ખાસ વિદ્યાર્થી મિત્રો જે કાંઈ પણ વિદ્યાર્થીઓ નવા છે તેના માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલો બે લાયકન છે તેને પણ દબી દો કારણ કે તમારા ધોરણને લગતા બધા નોટિફિકેશન તમને મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આવજો જય હિન્દ જય ભારત